જામનગરની જીજી હોસ્પિટલમાં કાર્યરત સરકારી કોવિડ હોસ્પિટલમાં ચોથા માળે આઈસીયુમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. વેન્ટિલેટરમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટીમ હોસ્પિટલમાં તૈનાત જ હોવાથી તાત્કાલિક આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો, જેને પગલે કોઈ જાનહાનિ થઈ નથી. ઉલ્લેખનીય છે કે સરકારી કોવિડ હોસ્પિટલમાં 1500થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. તાત્કાલિક આગને કાબુમાં લઈ લેવાતા મોટી દુર્ઘટના ટળી ગઈ છે. ગુજરાત કોંગ્રેસના અગ્રણી નેતા તથા વિપક્ષી નેતા પરેશ ધાનાણી આજે જામનગર આવી પહોંચ્યા હતા. તેમણે જીજી હોસ્પિટલમાં કાર્યરત સરકારી કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. અહીં તેમણે સમગ્ર વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર દીપક તિવારી દ્વારા તેમને તમામ માહિતી આપવામાં આવી હતી. જીજી હોસ્પિટલ પછી તેઓ કોંગ્રેસી કોર્પોરેટર દ્વારા સંચાલિત ખોજાનાકા કોવિડ કેર સેન્ટરની મુલાકાતે ગયા હતા. પરેશ ધાનાણી સાથે ધારાસભ્યો વિક્રમભાઈ માડમ, ચિરાગભાઈ કાલરિયા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઈ કુંભરવાડિયા, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા વગેરે આગેવાનો જોડાયા હતા. ગુજરાતનું પ્રથમ સાંજ દૈનિક નોબત લાવ્યું છે વર્ષ 2021-22 ની આકર્ષક અને રીડર ફ્રેન્ડલી લવાજમ યોજના. એ, બી અને સી ત્રણ યોજનાઓમાં પસંદગીની યોજનાનો લાભ લઈ વર્ષભરના વાંચન સાથે મેળવો 2 લકી ડ્રોનો લાભ. અને હા, આ વર્ષે દરેક યોજનામાં એક ગેરંટેડ ગિફ્ટ પણ છે. આને જ કહેવાય સોનામાં સુગંધ. જામનગર શહેર તથા જિલ્લામાં કોરોના સંક્રમણમાં ખૂબ ઝડપથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. આજે જામનગર શહેરમાં કોરોનાના નવા 242 કેસ તથા જિલ્લાના અન્ય વિસ્તારોમાં 151 કેસ નોંધાયા છે, એટલે કે સમગ્ર જિલ્લામાં કુલ 393 કેસ નોંધાયા છે. જિલ્લામાં કોરોનાના દૈનિક કેસોનો આંક 400થી નીચે જતા રાહત અનુભવાય છે, પરંતુ કોરોનાનો ઊંચો મૃત્યુદર ઘટી રહ્યો નથી, એ ચિંતાજનક છે. જામનગરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 61 દર્દીઓના મૃત્યુ થયા છે. જો કે સરકારી ચોપડે તો જામનગર શહેરના 3 દર્દીના મૃત્યુ સહિત જિલ્લામાં કુલ 6 દર્દીના જ મૃત્યુ દર્શાવાયા છે. રાજકોટ રેન્જના આઈજી સંદીપસિંહ આજે જામનગર આવી પહોંચ્યા હતા. તેમણે 7 રસ્તા, સુમેર ક્લબ રોડ, દિગ્વિજય પ્લોટ, હવાઈ ચોક, ચાંદી બજાર, દરબારગઢ, રણજીત રોડ, બેડી ગેટ, ટાઉન હોલ, ગુરુદ્વારા વગેરે વિસ્તારોમાં પેટ્રોલિંગ કર્યું હતું. તેમણે એસપી કચેરીએ પહોંચી એસપી દીપન ભદ્રન સાથે મુલાકાત કરી તેમને જરૂરી સૂચનો કર્યા હતા.